નમસ્કાર દર્શક મિત્રો, અબ તક સ્પેશિયલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે ગત 9 દિવસથી હડતાલ ચાલી રહી છે. કરોડો રૂપિયાના ટર્નઓવર ખોરવાયા છે ત્યારે હવે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો આકરા પાણીએ આવી આકરા નિર્ણય લઈ રહ્યા છે, જેના ભાગરૂપે માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર વલ્લભભાઈ પાંચાણી, વેપારી મંડળના પ્રમુખ અતુલભાઈ કમાણી સહિતના 3 આગેવાનોને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ વલ્લભભાઈ પાંચાણીને ડિરેક્ટર પદેથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. યાર્ડના સત્તાધીશો દ્વારા વહેલામાં વહેલી તકે યાર્ડ ફરી ધમધમ કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે 9 દિવસથી હડતાલ ચાલી રહી છે ત્યારે વેપારીઓએ જે મુદ્દે વિરોધ પ્રદર્શન શરૂ કર્યો હતો તે માંગણીઓ તો સંતોષાઈ ગઈ, પરંતુ હવે વેપારીઓ પર થયેલા કેસ જ્યાં સુધી પાછા ન ખેંચાય ત્યાં સુધી હડતાલ નહીં સમેટાય તેવી માંગણી સાથે હડતાલ પાડવામાં આવી છે. મામલામાં યાર્ડના સત્તાધીશો દ્વારા વેપારીઓ સાથે બેઠક કરી સમાધાનનો રસ્તો કાઢવા પ્રયત્ન હાથ ધરાયો હતો, પરંતુ બંને વાર બેઠક નિષ્ફળ નીવડતા હવે યાર્ડના સત્તાધીશો આકરા પાણી આવ્યા છે. જે રીતે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે હડતાલનો 9મો દિવસ ચાલી રહ્યો છે, ખૂબ મોટા નુકસાનનો સામનો રાજકોટ માર્કેટિંગ યાર્ડ કરી રહ્યું છે, ત્યારે યાર્ડના સત્તાધીશો દ્વારા હવે આકરા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. દલાલ મંડળથી માંડીને તમામને સૂચના આપવામાં આવી રહી છે. તો ત્યારે ખાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશ ડીકે સખિયા સાહેબ આપની સાથે છે. સાહેબ, શું કહેશો, કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કઈ રીતે હવે હડતાળ સમેટવામાં અને યાર્ડને બાનમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે? ઘણા સમયથી યાર્ડ બંધ છે. ખેડૂતનું અહિત કરનાર લોકો, યાર્ડના વેપારીઓ જે યાર્ડને બાનમાં રાખીને બેઠા છે, આજથી એનો કડક નિર્ણય લેવામાં આવ્યો છે. જે વેપારીઓ યાર્ડની અંદર વેપાર ચાલુ ન કરવો હોય એને લાયસન્સ 3 દિવસમાં જમા કરાવવાના છે. બીજો, દલાલ મંડળની ઓફિસને પણ અત્યારે અમે તાળા મારી દીધા છે. એક પછી એક આકરા પગલાં આવી રહ્યા છે અને જે લોકો આગેવાની લઈને બેઠા છે એને અમે તાકીદની નોટિસ આપી છે અને નોટિસને 3 દિવસની અંદર એનો જવાબ નહીં મળે તો અમે એના ઉપર પણ આકરા પગલાં લેશું. ખાસ ડીકે એ પણ વાત છે કે જ્યારે રાજકોટના બેડી ખાતે માર્કેટિંગ યાર્ડની શરૂઆત કરવામાં આવી ત્યારે લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે એશિયાનું નંબર 1 એપીએમસી બનાવવાની વાત હતી. શું લાગે છે આપને, ક્યાંક રાજકારણમાં ભોગ લેવાઈ રહ્યો એવું લાગે છે આપને? રાજકારણનો કોઈ ભોગ ન હોય. ભારતીય જનતા પાર્ટી છે એ એક એવી પાર્ટી છે, એમાં કોઈ જૂથવાદ ન હોય, કાંઈ ન હોય. બાકી વેપારીઓ એની મેળે પોતે કંઈક બનવું છે, આગળ આવવું છે એવી અપેક્ષાઓની સાથે યાર્ડને બાનમાં રાખી અને જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એ હવે એક તકો અમે ચલાવી લેવા માગતા નથી. કે ગોંડલ સહિતના માર્કેટિંગ યાર્ડો હવે રાજકોટની સાપેક્ષે મજબૂત થઈ રહ્યા હોય આવકની દ્રષ્ટિએ, ટર્નઓવરની દ્રષ્ટિએ, ક્યાંક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જે અવારનવાર હડતાલ પાડવામાં આવતી હોય છે તેના કારણે નુકસાની થઈ રહી હોય, આપને શું લાગે છે? 100% થાય નુકસાની. યાર્ડ બંધ રહેવાથી નુકસાની જ થાય. ખેડૂતોને નુકસાન છે, વેપારીઓને, દલાલોને, મજૂરોને, બધાને નુકસાન છે. અને અમે વહેલામાં વહેલી તકે ચાલુ થાય એના પ્રયત્નો પણ કરી રહ્યા છીએ. કારણ કે રાજકોટ યાર્ડ છે સૌરાષ્ટ્રનું ફર્સ્ટ નંબરનું યાર્ડ છે અને એ યાર્ડ રહેવાનું છે અને ભવિષ્યમાં એના માટે અમે એક પછી એક સુવિધાઓ પણ આપવાના છે અને વેપારીઓ અને દલાલોને, અમે સહકારી મંડળીઓને પણ આમાં ખરીદીમાં લેવા મગાવશું. વેપારીઓ નવા આવશે તેને પણ લાયસન્સ આપશું અને કોઈ પણ રીતે અમે યાર્ડ ચાલુ કરાવશું. ખાસ આપની સાથે રાજકોટ માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન પણ છે હરદેવસિંહ, શું કહેશો? એક ટાઈમે એવી વાતો હતી કે હરદેવસિંહ જ્યાં સુધી રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે છે ત્યાં સુધી યાર્ડ સુરક્ષિત છે, એક કવચથી ઘેરાયેલું છે. પરંતુ ક્યાંક હવે સોનાને કાટ લાગી રહ્યો છે એવી વાત છે? કોઈ પણ સંસ્થા છે, કોઈ વ્યક્તિ આધારિત હોતી જ નથી. આખું સામૂહિક યુનિટીથી નિર્ણય લેવાતો હોય છે. અમારી આખી સમિતિ એ સક્રિય છે, સક્ષમ છે, કામ કરી શકે એવી છે. અમે ડીકે સખિયાના ચેરમેનશીપની આગેવાની નીચે જ કામ કરી રહ્યા છીએ, એની સૂચના અનુસાર જ કામ કરી રહ્યા છીએ. અને કોઈ પણ વસ્તુ જ્યારે એની હદ કે બાઉન્ડ્રી મળે ને ત્યાં સુધી સારી લાગે. જ્યારે કોઈ પણ એક્શન બાઉન્ડ્રી વટે તો સામે રિએક્શન આવવાનું છે. તો હવે અમે એવું ખૂબ અમે સહન કરી લીધું. હવે સહન કરવાની ક્ષમતા અમારી પૂરી થઈ ગઈ છે. હવે ખેડૂતોના હિતમાં અમારે કડકમાં કડક પગલાં લેવા પડશે અને અમે આ દલાલ મંડળની માન્યતા જ આપતા નથી. હવે અમે આ દલાલ મંડળને માનશું પણ નહીં અને આ દલાલ મંડળની ઓફિસ આજ બંધ કરી દીધી છે. અમારે હવે આવી ઓફિસો અમારી ખર્ચે અમારી ઓફિસ છે એનો અમારા સામે ઉપયોગ કરતો હોય એવી ઓફિસની અમારે કંઈ જરૂર નથી. જૂના યાર્ડમાં પણ આવો જ બનાવ બનેલ હતો. હવે અમે અમારી એની પાર્ટીશન છે, અમે જેસીબીથી કાઢી નાખી અને પ્લેટફોર્મના રૂપમાં કરી નાખી છીએ. જે જગ્યાએ ન્યુસન્સ પ્રવૃત્તિ થતી હોય એ જગ્યાને નાશ કરવી અતિ અગત્યની વસ્તુ છે. બાકી આમાં કોઈ હરદેવસિંહ કે કોઈ એક વ્યક્તિ આધારિત યાર્ડ નથી.
આ યાર્ડ આખી સમિતિ ચલાવે છે, સમિતિ આખી સક્ષમ છે અને ચેરમેનની આગેવાની છે, અમે બધા નિર્ણયો લઈએ છીએ. પરંતુ આજથી અમે હવે સહનની અમારી હદની મર્યાદાઓ પૂરી થઈ ગઈ છે એટલે હવે આજથી અમે એક્શનમાં આવી છીએ. હા સર, રાજકોટ માર્કેટિંગ યાર્ડ એક સમયે ખેડૂતના હિત માટે વખણાતું હતું, પરંતુ ખેડૂતોનું હિત શેમાં છે? ખેડૂતોને ગેરમાર્ગે દોરીને અવારનવાર હડતાલો પાડવામાં આવે છે, તો ખરા અર્થમાં ખેડૂતોને એવું લાગે છે કે દલાલ મંડળ અને વેપારીઓ ખેડૂતનું હિત વિચારી રહ્યા છે. આપને શું લાગે છે, ખરેખર ખરા અર્થમાં ખેડૂતોનું હિત શું છે અને કોણ વિચારી રહ્યું છે? આમાં જે લોકો પ્રોફેશનલ હોય એને ધંધા આધારિત જ વાત હોય, અને દલાલ મંડળને પણ દોષ, દલાલોને દોષ નહીં આપું અને વેપારીને પણ દોષ નથી આપતો, પરંતુ ખાલી બે ચાર મહત્વાકાંક્ષી લોકો જેને કંઈક બની જવું છે, જેને કોઈ વચન આપ્યા હોય કે ફરી બધી વાત જુદી છે, પરંતુ નેગેટિવ કામ કરી અને આગેવાન થવું એના માટે યોગ્ય નથી. અને કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ વસ્તુને માટે કોઈ ઘોડાને તમે માદક પદાર્થ કાઢી દોડાવો તો 2 કિલોમીટર દોડવાનો પછી થાકી જવાનો છે. એટલે આ બધે માદક પદાર્થ લઈ દોડતા ઘોડાઓ છે અને એનું ભવિષ્યમાં પરિણામ આપ સૌ જોઈ શકશો. આપણે એ પણ પૂછવા માંગીશ કે ગત 5 વર્ષમાં ક્યાંક એવી પણ વાતો વહેતી થઈ છે કે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતેથી ઘણા ખરા વેપારીઓ તેમની પેઢીઓ બંધ કરીને જતા રહ્યા છે, ક્યાંક રાજકારણ તેમને નડી રહ્યું છે, એવી વાતો વહેતી થઈ, શું કહેશો? માહિતી તમે તદ્દન જૂઠી છે, દિવસે ને દિવસે વધતી જાય છે. આ વખતે આ હડતાલથી અમને એક નવું શીખવા મળ્યું કે અમારી કોઓપરેટિવ મંડળી છે એને મલ્ટીપર્પઝ કામ કરવાનું છે, ખેડૂતો હિતમાં કામ કર. રાજકોટ લોધીકા સંઘ છે, સરદાર જેવી સહકારી મંડળી છે, નિયારા મંડળી છે, મને માલિયાસર મંડળીએ પણ સૂચવ્યું, 20 મંડળીઓ એમને કહેવું. હવે પછી હવે આપ કદાચ સમાધાન થઈ જાય તો પણ મંડળીઓ હવે આમાં ઇન્વોલ્વ થશે અને ભવિષ્યમાં કોઈ પણ આવા વ્યક્તિગતો હડતાલ પડે તો મંડળીઓ ચાલુ રહેશે. એટલે અમારું આ ભાવે પર ભવિષ્યમાં હું એમ માનું, તમે હજી ગોંડલની વાત કરી, હજી ગોંડલ કરતાં પણ આવક અમારે વધુ છે. જ્યારે અમારું આખું અંદાજપત્ર જોઈ લેશો તો પણ અમારી આવક વધુ છે, અમને કાંઈ બહુ નુકસાન ગયું નથી. પરંતુ આવા ટેમ્પરરી ટાઈમ બિંગ નુકસાન થતા હોય છે જે અમે હવે કડક હાથે કામ લઈ અને પૂર્ણ કરશું. અંતિમ સવાલ એ પણ પૂછવા માંગીશ કે હવે જે હડતાલ છે તેને સમેટવા માટે સત્તાધીશો દ્વારા શું નિર્ણયો કરવામાં આવે છે, કયા ડિરેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને શું? અમે હશે ને, અમારો એક ડિરેક્ટર શ્રી પણ આમાં નેગેટિવ કામ કરે છે. અને અમારે જ્યારે ચૂંટણી લડ્યા હોય ત્યારે અમારો એક સભ્ય માટેની એક આચારસંહિતા હોય છે કે કોઈ પણ સંસ્થાને નુકસાન પહોંચાડે એવું કોઈ પણ કાર્ય કરે તો એની લાયકાત ગુમાવી દેશે. તો અમને અને જ્યારે વેપારી પ્રતિનિધિમાંથી જ્યારે અમારા ભાઈ શ્રી વલ્લભભાઈ ચૂંટણી લડ્યા હોય અને જો તે યાર્ડની હિતમાં કામ ન કરતા હોય અને હડતાલમાં ભાગ લઈ અને જેની ઉપર રાયોટિંગ જેવા ગુનાઓ બન્યા હોય અને સાથે સાથે યાર્ડને નુકસાન થાય પ્રવૃત્તિ કરતા હોય તો અમે એનું પણ લાઇસન્સ સસ્પેન્ડ થવાનું અમે નોટિસ મારી છે. જો હડતાલ સમિટે નહીં તેનું પણ અમે લાઇસન્સ સસ્પેન્ડ કરી અને એનું આખું બેઝિક ઇલિજિબિલિટી લાઇસન્સ છે, લાઇસન્સ આધારિત ચૂંટણી લીધે લાઇસન્સ જ જતું રહેતું હોય તો પછી એનું સભ્યપદ માટે અમે સરકારમાં દરખાસ્ત કરશું. ચોક્કસથી કહી શકાય કે જે રીતે હવે યાર્ડને બાનમાં લેવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે, દલાલ મંડળની જે ઓફિસ છે તેને પણ સીલ કરી દેવામાં આવી છે અને ડિરેક્ટર પદેથી વલ્લભભાઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો હવે ક્યાંક યાર્ડને બાનમાં લેવા માટે અને હડતાળ સમેટવા માટે સત્તાધીશો સક્રિય થયા છે અને હવે આકરા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. મોટા મોટો પ્રશ્ન હતો કેસ પાછા ખેંચવા. કેસ પાછા ખેંચવામાં એવું છે કે થોડીક કાયદાકીય એની પ્રક્રિયા છે એટલે કોઈ હાલમાં તુરંત કોઈ વસ્તુ થઈ શકે એમ નથી. અમે નિષ્ણાતોની સલાહ લીધી કે આ તમારે ક્રોસિંગ કરાવવા જવું પડે, ઉપર સરકારમાં ભલામણ કરવી પડે, એના માટે અમે પ્રયાસો કરી છીએ. કોઈ વસ્તુ અત્યારે જળ નિયમ એવો અમે લીધો નથી કે અમારા અત્યારે ખેતી લીધો, પણ અમને જે સત્તાધીશો જે લોકો વાત કરે છે કે સીએમઆઈએ મળવાની, ત્યાં કોઈ વાત પહોંચતી નથી એટલે અમને પૂરો ભરોસો બેસતો નથી. એટલે અમે એવા સારા વ્યક્તિની તલાશમાં છીએ કે જે વ્યક્તિ એમ કહે કે આ બરોબર, આ તમારું કામ, ધીરે ધીરે અમે એની અંદર પોઝિટિવ હાલશું, એના હિસાબે અમે રાહ જોઈ છીએ. અને તદ ઉપરાંત અમારી ઈચ્છા એવી જ છે કે આવી ભર સિઝન કે આ મહિનો એવો છે, 3rd અને 4th મહિનો એવો છે કે અત્યારે પુષ્કળ આવક હોય, માણસને અત્યારે ખાવાનો ટાઈમ મળતો નથી. આ સમયમાં બધાને 10,000થી લગાવીને 1,00,000 રૂપિયા સુધીનું કમિશન દે છે, વેપાર થાય છે, મજૂરીને મજૂરી મળે છે. અમે કોઈ અમારા પગ ઉપર કુવાડો મારવા માગતા નથી, પણ સત્તાધીશોને જે કરવું છે એ ઊંધી લઈને ચડી ગયા છે અને એ લોકોને જે કરવાનું છે કરતા નથી, બીજા ધંધે ચડી ગયા છે. તો એને અમને અમારા ભેગું રહીને સહકાર લઈને અમારી વહીરે સીએમઆઈએ મિટિંગ કરાવવી જોઈએ, અમારા ભેગું રહેવું જોઈએ. અને અમારી સાથે બેઠક, અમે 2 વખત બેઠક કરવા ગયા હતા, એને અમે કહી દીધું હતું. પછી આજની તારીખે આજે સવારથી દલાલ મંડળને તાળું માર્યું છે, અમને નોટિસ આપેલી છે કે ભાઈ તમારા 3 જણાને અમે નોટિસ આપેલી છે, મને વલ્લભભાઈને અને અતુલભાઈને 3ને, કે ભાઈ તમારે તમારું લાઇસન્સ શું કામ સસ્પેન્ડ ન કરું. તો અમે તો એની અંદર રાજી છીએ કે અમારા 3 જણા લાઇસન્સ સસ્પેન્ડ કરવાથી જો યાર્ડ ચાલતું હોય અને અમે જો નડતરરૂપ હોય તો અમે એવું જ માની છીએ કે કાલથી યાર્ડ ચાલુ કરી દઈએ અને અમે 3 જણા ધંધો નહીં કરી.
પણ એનો વહેમ છે, એને એ ખબર નથી કે 99% નહીં 100% યાર્ડ અમારી સાથે છે. અને અમે તો બધાને કહીએ છીએ કે ભાઈ યાર્ડ ચાલુ કરી દો, અમારા 3ના હિસાબે આવું ન થવું જોઈએ. પણ યાર્ડનું આખા યાર્ડના વેપારીઓ છે, જે મજૂરો છે, બધાનું કહેવાનું એમ છે કે ભાઈ તમારું કામ ચાલુ નહીં, તમારું લાઇસન્સ સસ્પેન્ડ કરશે તો કોઈ કામ કરશે નહીં. આ બધી વસ્તુ આવી સિઝનને એટલા લેવલ છે અહીંયા યાર્ડની અંદર કે બાયર છે એના હિસાબે યાર્ડનું નામ સૌથી ઉપર છે, પણ આવી હડતાલું અને થોડુંક મેનેજમેન્ટનો થોડોક અભાવ મને દેખાઈ રહ્યો છે. બાકી આ પરિસ્થિતિ સુધી જઈ ન શકે. બાકી આ સમયમાં અત્યારે યાર્ડને એટલો ગેરફાયદો છે, અમને છે, મજૂરને છે અને સરકારને પણ. અત્યારે કરોડો રૂપિયાનું હું માનું છું 11 દિવસમાં ઓછામાં ઓછું 200 થી 225 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર ઠપ થઈ ગયું છે. એટલે હું એવું માનું છું કે મેનેજમેન્ટની થોડી ને થોડી ક્યાંક ને ક્યાંક ખામી તો રહી જ છે. સાચું તો મેનેજમેન્ટને જ આ જોવાનું હોય છે. અમે તો સવારે સાંજે 7 વાગે આવી છીએ અને રાતના 7 વાગ્યા પછી રાતના 12 વાગ્યા સુધી મચ્છર ખાઈ છીએ. અને અમારો ધંધો વેપારીનો છે, અમારો કોઈ હડતાલ પાડવાનો કે અમે કોઈ રાજકીય માણસો નથી. એટલે આ બધું મેનેજમેન્ટને જોવાનું હોય છે અને મેનેજમેન્ટના હિસાબે મને ખામી દેખાય છે. સૌથી પહેલાં તો વાત છે કે એશિયાનું સારામાં સારું યાર્ડ એવું બતાવવામાં આવ્યું હતું સત્તાધીશોને લઈ, પણ આપણે અહીંયા ચક્કર મારી અને ગોંડલ ચક્કર મારી અને બીજા યાર્ડે જોઈ ત્યારે ખબર પડે કે આની અંદર કેવડો ભ્રષ્ટાચાર થયો હતો. એના હિસાબે યાર્ડ થયું નથી, ખેડૂતો માટે છાપરા નથી, રોડ ઉપર માલ ઉતરે છે, ખેડૂતને રાતે મચ્છરનો પ્રોબ્લેમ છે. તો યાર્ડ ખાલી સત્તાધીશોએ કીધું છે કે એશિયાનું સારામાં સારું યાર્ડ છે, પણ હકીકત એવું કાંઈ છે નહીં. ઘણા વેપારી એવા છે કે અહીંથી કંટાળી ગયા છે, મેનેજમેન્ટના અભાવના હિસાબે કંટાળી ગયા છે. એના હિસાબે આ લોકો ઘણા વેપારી વહી ગયા છે. અને આવતા હોય વેપારીઓ તો ઘણી વખત એવું ન હોય કે આવતા હોય જાતા જ હોય, પણ અત્યારે આખા ગુજરાતમાં જોઈને તો સેન્ટર પીઠું કહેવાય અને સૌથી વધારે બાયર અહીંયા છે. પણ થોડી અહીંયા સગવડતા અને ખેડૂતોનું બધું જો સંતુલન જાળવી રાખવામાં આવે તો હું એવું માનું છું ભારતનું સારામાં સારું યાર્ડ બની શકે. આગામી 2 દિવસમાં યાર્ડ ફરી ધમધમતું કરવા આકરા પગલાં લઈ રહ્યા છે. સત્તાધીશોનું કહેવું છે કે 95% વેપારીઓને હડતાલ પાડવી જ નથી, પરંતુ ફક્ત 5% વેપારીઓની મનમાનીને કારણે તેઓ હડતાલનો ભોગ બની રહ્યા છે, જેના કારણે વેપારીઓની સાથે સાથે ખેડૂત અને મજૂર પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેના નિવારણના ભાગરૂપે હડતાલના સમર્થકો પૈકીના આગેવાન અતુલ કમાણી, મહેશ ટ્રેડિંગના કિશોરભાઈ અને ખાસ યાર્ડના ડિરેક્ટર પૈકીના એક વલ્લભભાઈ પાંચાણીને નોટિસ ફટકારાય છે. ઉપરાંત વલ્લભભાઈ પાંચાણીને યાર્ડના ડિરેક્ટર પદેથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. માર્કેટિંગ યાર્ડને ચાલુ કરવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે એ વિરુદ્ધ દિશામાં થઈ રહ્યા હોય એવું લાગે છે. માર્કેટિંગ યાર્ડની જે અત્યારે અમને દલાલ મંડળની ઓફિસ આપવામાં આવી છે તે માર્કેટિંગ યાર્ડની જગ્યા છે અને એ જગ્યા ઉપર એને તાળાબંધી કરી એ આમ જોઈએ તો એક પ્રકારે એની જે ઓલી જ કહેવાય, બાકી હકીકતમાં ન થવું જોઈએ. આ ઉશ્કેરવા માટે અને અમારો જે માહોલ છે એને તોડવા માટેના પ્રયાસો થઈ રહ્યા હોય એવું લાગે. આમ જોઈએ ને તો બેઠકના ભાગરૂપે જે લોકો બોલાવ્યા હતા પણ એની સામે અમે એક જ મુદ્દાનો કાર્યક્રમ કર્યો હતો કે 32 જણા સામે કેસ જે થયા છે એ પરત ખેંચી લેવામાં આવે. તો માર્કેટિંગ યાર્ડને બંધ રાખવું એ અમારા માટે એક દુઃખદ ઘટના છે, કારણ કે નાના માણસો, વેપારીઓ, ખેડૂતો જે હેરાન અત્યારે થઈ રહ્યા છે એ હેરાન ન થાય અને વહેલામાં વહેલી તકે એનો નિર્ણય આવી શકે એના માટે તેની મિટિંગ બોલાવેલ અને અમે કીધેલ કે 32 જણા સામે કેસ પાછા ખેંચી લ્યો, પરંતુ એનો અમને કોઈ વાતનો અત્યાર સુધીમાં જવાબ આપવામાં આવ્યો નથી. ઉપર કક્ષાએ વાત કરેલ છે કે નહીં એ પણ અમને કાંઈ અત્યારે ખબર નથી. હાલ પૂરતા તો નથી લાગતું, પરંતુ આવતા દિવસોમાં કેસને હળવો કરવો, જે એની ઉપર કોઈ એક્શન ન લેવાય, જે 300 જણાના રાયોટિંગના ગુનામાં જે 300 જણાને સામેલ કરી દેવામાં આવ્યા છે એ હળવું થાય એના માટેના અમારા પ્રયાસો છે. કારણ કે નાના માણસોને કેસ લડવો બહુ અઘરી વાત છે અને આ જે અત્યારે ખેડૂતો અમારી સાથે 32 જણા હતા એમાં 15 કે 17 મજૂરો હતા, 4 ખેડૂતો હતા, બીજા 2 ઓફિસના કર્મચારીઓ હતા, બાકીના વેપારીઓ હતા. એટલે આ કોઈ કેસ લડવો આના માટે એક દુઃખની વાત છે, પરંતુ આ કેસ હળવો થઈ શકે છે એ અમે જાણી લીધું છે. વકીલો દ્વારા રાય પણ લેવામાં આવેલ છે અને વિજયભાઈ રૂપાણી એમાં મધ્યસ્થી થઈ અને વહેલામાં વહેલી તકે વેપારીઓનો, ખેડૂતોનો અને જે મજૂરોનો પ્રશ્ન છે એ સોલ્વ કરે એવી અમારી આશા છે. વારંવાર હડતાલ પડી રહી છે એવું આપ મીડિયાના માધ્યમથી કહી રહ્યા છો, પણ છેલ્લા 1.5 વર્ષમાં માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ ઇસ્યુમાં એકેય હડતાલ પડેલ નથી. સામાન્ય પ્રશ્નો આવતા હોય અમે બેસીને નિરાકરણ લાવતા હોય છે, મજૂરીનો પ્રશ્ન હોય બેસીને લાવેલા, ઘણા બીજા પણ ઇસ્યુ આવતા હોય બેસીને અમે સમાધાન કરેલ, પરંતુ આ જે અત્યારે પ્રશ્ન છે એને રાજકીય મોડ આપી દેવામાં આવ્યો છે. અમારો પ્રશ્ન વ્યાજબી છે, મુખ્યમંત્રીશ્રીએ જે નિરીક્ષણ કરી અને જે વેલ ગાંડી વેલ કાઢવાનો તાત્કાલિક એને નિર્ણય લીધો એ એક સ્વાભાવિક રીતે એને જોયું હોય ત્યાર પછી જ લેવાનો હોય છે. એટલે અમારો મુદ્દો છે એ સાચો હતો, પણ રાજકીય મોડ આપી અને એને ગંભીર કરી દેવામાં આવ્યો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે એક મચ્છરે હાહાકાર મચાવી દીધો હોય તેવી વાત કહેવી પણ અત્યારે
અતિશયોક્તિ નથી તેવું કહી શકાય, કેમ કે મચ્છરોના ઉપદ્રવ મામલે એક શાંતિપૂર્ણ રીતે આંદોલન ખેડૂત, વેપારી અને મજૂરો દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક મામલો બિચક્યો હતો અને મામલો બિચકવાના કારણે યાર્ડ ખાતે હડતાલ પાડવામાં આવી હતી. 30 જેટલા વેપારી આગેવાનોની ધરપકડ કરવામાં આવી હતી અને જે ધરપકડ કરાઈ તે બાદ હાલ સુધીમાં એટલે કે યાર્ડની હડતાલને 9 દિવસ પૂર્ણ થવા આવ્યા છે, પરંતુ હાલ સુધી હડતાલ યથાવત છે. વેપારીઓ સ્વયંભૂ બંધ પાડી રહ્યા છે. કહી શકાય કે 9 દિવસની જો વાત કરવામાં આવે તો ટર્નઓવર જે હતું એમ રાજકોટ માર્કેટિંગ યાર્ડનું દરરોજનું એક ઓછામાં ઓછું પણ ગણવામાં આવે તો હાલ સુધીમાં આશરે 100 કરોડ રૂપિયાની નુકસાની રાજકોટ માર્કેટિંગ યાર્ડને થઈ છે. અને યાર્ડ કરતાં પણ જો વિશેષ વાત કરવામાં આવે તો આ નુકસાની ખેડૂત અને વેપારીઓની છે. જગતના તાત પોતાનો માલ, જે પોતાની ઉપજ છે તે ક્યાંક દૂર ગામડાઓથી યાર્ડ ખાતે લઈને આવતા હોય છે, વેચાણની એક વાત લઈને આવતા હોય છે, પરંતુ હાલ સજળ બંધ હોવાના કારણે વેપારી ખેડૂત તમામ પરેશાન થઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસા દ્રશ્યો છે રાજકોટ માર્કેટિંગ યાર્ડના, જ્યાં અત્યારે કહી શકાય કે કાગડા ઉડી રહ્યા છે. એક સમયે જ્યાં સવાર વહેલી સવારથી હરાજી કરાતી હોય છે, હરાજીનો શોર બકોર જોવા મળતો હોય છે, ત્યારે હાલ સમગ્ર રીતે શાંત થઈ ચૂકેલું આ યાર્ડની પરિસ્થિતિ જોવા જેવી થઈ છે. ખાસ જે પ્રકારે યાર્ડની શરૂઆત કરવામાં આવી હતી, રાજકોટમાં ખાતે ફક્ત એક જ યાર્ડ હતું જે ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલું યાર્ડ હતું, તેના બાદ રાજકોટના બેડી ખાતે નવા માર્કેટિંગ યાર્ડની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતની સાથે જ ક્યાંક સત્તાધીશોનું એવું લક્ષ્ય હતું કે આ યાર્ડને એશિયાનું સૌથી મોટું એપીએમસી એટલે કે યાર્ડ બનાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક અંદરોઅંદરની જે જૂથવાદની લડાઈ છે તે ચરમસીમાએ પહોંચી છે તેનું પણ આ પરિણામ કહી શકાય. અને તેમાં પણ ખાસ ઉદાહરણ સ્વરૂપે એવું પણ કહી શકાય કે બે બિલાડાઓની લડાઈમાં ક્યાંક વાંદરો ફાવી ગયો હોય તેના કારણે હાલ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે સજળ બંધ અવસ્થા દેખાઈ રહી છે. જે લક્ષ્યાંક હતું કે એશિયાનું સૌથી મોટું યાર્ડ બનાવવામાં આવે, તેમાં હવે સૌથી મોટા યાર્ડની તો વાત દૂર છે, પરંતુ ક્યાંક રાજકોટની આજુબાજુના જ નવા જે નાના નાના યાર્ડ છે તે યાર્ડ હવે રાજકોટ માર્કેટિંગ યાર્ડની સાપેક્ષે ક્યાંક મજબૂત થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. વાત કરવામાં આવે તો ગોંડલથી માંડીને સૌરાષ્ટ્રના તમામ જે નાના નાના યાર્ડ છોટી આવકની દ્રષ્ટિએ અને ટર્નઓવરની દ્રષ્ટિએ પણ હવે મજબૂત થઈ રહ્યા છે. તેની સામે રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ હવે નબળું પડી રહ્યું છે, અને નબળું પડવાનું માત્ર ને માત્ર કારણ એક જ છે કે જે યાર્ડની અંદર રાજકારણ ચાલી રહ્યું છે, ક્યાંક જૂથવાદ ચાલી રહ્યો છે તે ચરમસીમાએ પહોંચ્યો છે. વેપારીઓમાં એક અલગ પ્રકારનો એક રોષ છે, એક અસંતોષની ભાવના છે, અને તેના કારણે અવારનવાર હડતાલો પડી રહી છે. હડતાલ પડવાના કારણે તમામ જે કામકાજો છે તે ખોરવાઈ રહ્યા છે, અને તેના પરિણામે હાલ રાજકોટ માર્કેટિંગ યાર્ડની સ્થિતિ ક્યાંક કથળી રહી છે તેવું કહેવું અતિશયોક્તિ નહીં કહી શકાય. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો છે. સત્રના પ્રથમ દિવસે જ નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલે વર્ષ 2020-21નું 2.17 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં રાજ્યના તમામ વર્ગના અને તમામ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો હતો. બજેટ સત્રના પ્રથમ દિવસે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલે વર્ષ 2020-21નું 2.17 લાખ કરોડનું વિકાસલક્ષી બજેટ રજૂ કર્યું હતું. આર્થિક દ્રષ્ટિની આર્થિક કદની દ્રષ્ટિએ ઐતિહાસિક કહી શકાય તેવા આ બજેટમાં તમામ ક્ષેત્રોના માટે માદબાર નાણાંની ફાળવણી કરવામાં આવી છે. આ 605 કરોડ રૂપિયાની પુરાંત દર્શાવવામાં આવી છે. નાણામંત્રી તરીકે નીતિનભાઈ પટેલે 8મી વખત રજૂ કરેલા આ બજેટ અંગે વિગતવાર ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે અબતકના સિનિયર રિપોર્ટર મારુતભાઈ ત્રિવેદી. મારુતભાઈ, કોઈપણ ક્ષેત્રનો વિકાસ શિક્ષણથી થાય તો આ બજેટમાં શિક્ષણ ઉપર પણ વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. 100%. જી ધીરેનભાઈ, આપે જેમ જણાવ્યું કે શિક્ષણ જ્યાં સુધી મળતું રહેશે, લોકોમાં સાક્ષરતા, નવયુવાનોમાં જ્યાં સુધી સાક્ષરતા નહીં કેળવાય ત્યાં સુધી કોઈ પણ રાજ્ય, કોઈ પણ શહેર, રાજ્ય કે દેશનો વિકાસ થવો અશક્ય છે. ત્યારે આપણે ગુજરાત રાજ્યનું આજે જે 2020-21નું જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં મુખ્યત્વે તો આપણે વાત કરીએ કે રાજ્યમાં કુલ નવી 32 કોલેજો બનાવવાનો પણ નાણામંત્રી નીતિનભાઈ પટેલનું આયોજન છે.
અત્યારે તેઓએ જણાવ્યું છે કે મુખ્યત્વે રાજ્યની જે નાના જે શહેરો છે, જે નાના ગામો જે છે, ટાયર થ્રી સિટીઝ જેને કહેવામાં આવે, તેમાં ઘણી ખરી નવનિર્મિત કોલેજોને બનાવવામાં આવશે. સાથોસાથ અત્યારના જે એમબીબીએસની જે સીટો છે તે સીટોમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો કરવાનું પણ તેઓએ જણાવ્યું છે. સવિશેષ આપણે જો વાત કરીએ તો આપણે શ્રમ અને રોજગાર વિભાગ માટે સરકારે 1461 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. તે પણ સમગ્ર રીતે કઈ રીતે રોજગારી લોન આજના નવયુવાનોને મળી રહે તે માટે પણ જણાવવામાં આવ્યું છે. સમયનો અત્યારનો અભાવ આપણે છે એટલે હું થોડું ઝડપી હું આપને ઘણી ખરી જે યોજનાઓ માટે જે જોગવાઈ કરવામાં આવે તે હું આપને જણાવી દઉં. સરકારે હેલ્થ ક્ષેત્રની વાત કરવામાં આવે તો 150 નવી એમ્બ્યુલન્સ ખરીદવાનો પણ નિર્ણય લીધો છે. અણનાગરિક પુરવઠા માટે 1271 કરોડની જોગવાઈ, પવિત્ર યાત્રાધામ માટે 147 કરોડની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી છે. એવી જ રીતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે 13,440 કરોડ, માર્ગ મકાન વિભાગ માટે 10,200 કરોડની જોગવાઈ, સુપોષણ ગુજરાત માટે 2,000 કરોડ રૂપિયાની મહત્તમ જોગવાઈ કરવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક ધીરેનભાઈ વાત સ્પષ્ટ છે, ગ્રામ્ય વિસ્તારને લાભ મળશે, ગ્રામ્ય વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવ્યો છે, સાથોસાથ શિક્ષણને ટાર્ગેટ કરવામાં આવ્યું છે અને કહી શકાય કે મેડિકલ ક્ષેત્રે લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટેની આ યોજનાઓ સરકારે બજેટમાં અમલી બનાવી છે અને રજૂ કરી છે અને જોગવાઈઓ કરવામાં આવી છે. મારુતભાઈ, મારો બીજો પ્રશ્ન, ગત વર્ષના બજેટના કદ કરતા આ વર્ષના બજેટના કદમાં 15,000 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, તો ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું $5 ટ્રિલિયન ઇકોનોમીનું જે સ્વપ્ન છે તેમાં યોગદાન આપનારું આ બજેટ ગણી શકાય? 100% આપની વાત સાથે હું સહમત છું, કારણ કે જે રીતે $5 ટ્રિલિયન ઇકોનોમી સુધી પહોંચવું હોય અને 8% જીડીપી ગ્રોથ સુધી જો ભારત દેશે પહોંચવું હોય તો ક્યાંક ને ક્યાંક રાજ્યભરમાંથી નાણાં આવવા અત્યંત મહત્વપૂર્ણ છે. ત્યારે આજે બજેટ નીતિનભાઈ પટેલ દ્વારા જે રજૂ કરવામાં આવ્યું છે તે બજેટનો મુખ્ય હેતુ, જે મુખ્ય સંદર્ભ આપણે કહી શકીએ તો તે છે કે આ બધી જગ્યાએ જ્યાં નાણાં વાપરવામાં આવશે તો તેની સામે આવક પણ સરકારને જનરેટ થશે, નિકાસમાં પણ વેગ મળશે, વેપાર ઉદ્યોગ જે છે તે પણ ધમધમતા થશે. એટલે ક્યાંક ને ક્યાંક આ જે બજેટ આ વખતે જે 2020-21માં રજૂ કરવામાં આવેલું છે તે $5 ટ્રિલિયન ઇકોનોમીને અનુલક્ષી તેની પરિપ્રેક્ષમાં રજૂ કરવામાં આવ્યું હોય તેવું મને પણ લાગે છે. હું આપને જણાવવા માગું છું કે ઘણી ખરી એવી પણ જોગવાઈઓ છે કે હજી લોકો સુધી પહોંચી ન હોય, જેમાં નાની માછીમારો જે છે તેને એન્જિન ખરીદવા હોય બોટ માટેમાં તેમાં પણ સરકાર સહાય આપશે. સૌથી મોટી વાત છે સુરક્ષાની, શારીરિક સ્વાસ્થ્યને લઈને તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ યોજના માટે પણ 11,223 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. સવિશેષ વાત કરવામાં આવે તો જે રીતે ખેડૂતે એના ખેતરમાં ધારો કે ગોડાઉન કરવું હોય તો એને સર્ટિફિકેટ લેવું પડતું, પણ હવે એને લીધા વગર હવે જે કોઈ ખેડૂત છે તે પોતાના ખેતીમાં ગોડાઉન બનાવી શકશે. એવી જ રીતે જમીન માપણી પદ્ધતિમાં પણ અતિ આધુનિક સાધન સામગ્રીનો ઉપયોગ થાય અને તેના માટે પણ સરકારે અત્યારના હાલ 27,000 કરોડ રૂપિયાની પણ ફાળવણી કરી છે અને ખેડૂતોનો વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય તે માટે ગાઈડિત નિભાવ ખર્ચ માટે 10,800 રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે. એટલે કહી શકાય આ તો હજી અમુક આપણે મુદ્દા જ આજે ચર્ચામાં લઈએ છીએ, પરંતુ સમગ્ર બજેટ જે છે એ પૂર્ણતઃ લોકો માટે, લોકોના હિતમાં, દેશના હિતમાં, રાજ્યને હિતમાં હોય તેવું લાગે છે. મરુતભાઈ, આગામી વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવનારી છે, રાજ્યના અનેક મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો ચૂંટણી યોજાનારી છે, તો ક્યાંક ને ક્યાંક તમામ વર્ગને રાજી રાખનારો આ જે ફૂલ ગુલાબી બજેટ છે એ ચૂંટણીના ભાગરૂપે ચૂંટણી લક્ષી ગણી શકાય, શું કહેશો? માની શકાય, કારણ કે જે રીતે મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે અને અત્યારના હાલ જે રીતે ભાજપ સત્તા પર છે, આજે પણ એક વિખવાદ ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો, બનાસકાંઠાના જે ભાજપના જે આગેવાનો છે તે પક્ષમાંથી છૂટા પડ્યા છે તો તે પણ ક્યાંક ને ક્યાંક વિવાદ જોવા મળી રહ્યો છે. પરંતુ હાલનું જે બજેટ આપણે એકંદરે જોઈએ તો આ તમામ મુદ્દાઓને આવરી લઈ ભાજપ પક્ષે રજૂ કર્યું હોય તેવું લાગે છે. ક્યાંક ને ક્યાંક આમાં લોકોના હિત પણ જળવાના છે, લોકોના હિત જળવાય તો આવનારી જે ચૂંટણી છે તેમાં તેઓને સારા એવા મતદાન મળી શકે, સારી એવી પોઝિશન જનરેટ કરી શકે તે માટેનું આ બજેટ હોય તેવું માનવામાં આવે છે. ખાસ કરીને વાત કરીએ તો જિલ્લા પંચાયતની,
તો રાજ્યના મોટાભાગના જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન છે, જેથી આગામી વર્ષે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવનારી છે, તો ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય વિસ્તાર ને કે જિલ્લા પંચાયતની અંદર મોટાભાગે ગ્રામ્ય વિસ્તાર આવતો હોય છે, તો ગ્રામ્ય વિસ્તારને રાજી રાખવા માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી એવું આપને લાગે છે? ઘણી ખરી જોગવાઈઓ છે ધીરેનભાઈ, આપે જેમ જણાવ્યું કે ત્યાં મુખ્યત્વે સમગ્ર ગુજરાતની આપણે વાત કરીએ તો જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું મુખ્યત્વે શાસન જોવા મળી રહ્યું છે. બજેટ જે રજૂ કરવામાં આવતું હોય તેનો મુખ્ય હેતુ એ હોય છે કે લોકોને સ્પર્શતું હોય, લોકોનો એમાંથી વિકાસ થાય, જે તે રાજ્યનો વિકાસ થાય, સાથોસાથ દેશનો વિકાસ થાય. આ જે મુખ્ય જે રજૂઆત હોય કે મુખ્ય જે જરૂરિયાત હોય તે આ છે. ત્યારે હવે ભાજપ પક્ષે જિલ્લા પંચાયત ઉપર પણ જો તેનો દબદબો ફરીથી સ્થાપિત કરવો હોય તો એવી યોજનાઓ, એવી જોગવાઈઓ કરવી અનિવાર્ય છે. ત્યારે આપણે વાત કરવામાં આવે તો અત્યારના શિક્ષણ વિભાગમાં પણ સરકારે 31,995 કરોડની જોગવાઈ કરી છે. આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ માટે પણ અત્યારના કહી શકાય કે 11,243 કરોડની જોગવાઈ. સામાજિક ન્યાય અધિકારત્વ વિભાગ માટે 4,321 કરોડની જોગવાઈ. આદિજાતિ વિકાસ વિભાગ માટે પણ 2,675 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આપણે જ્યારે ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ છીએ તો ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપે તો ગાય દીઠ 900 રૂપિયાની સહાય સરકાર કરશે. બીજી તરફ આપણે વાત કરીએ તો વયોવૃદ્ધ લોકોને જે રીતે પેન્શન યોજનાનો જે લાભ મળતો હતો તેમાં પણ વધારો કર્યો છે. 700 રૂપિયાથી જે સહાય આપવામાં તે હવે 1,000 કરી દેવામાં આવી છે. તો ક્યાંક ને ક્યાંક આ સ્પષ્ટ ચિત્ર સામે આવી રહ્યું છે કે હાલ ભાજપ દ્વારા કે જે સત્તા પક્ષ છે, સત્તાધારી પક્ષ છે, તેના દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેનું મુખ્ય હેતુ તો એ જ છે કે ગુજરાતમાં જે અત્યારના પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને લોકો ઉપર ફરીથી ભરોસો રાખી શકાય, લોકો ફરીથી પક્ષ ઉપર ભરોસો મૂકે તે પ્રકારનું આ બજેટ હોય તેવું સ્પષ્ટપણે માનવામાં આવે છે. મારુતભાઈ, બજેટની બીજી જોગવાઈઓની વાત કરી તો બીજી કઈ કઈ પ્રકારની જોગવાઈઓ અને વિસ્તાર વાઇઝ જોગવાઈઓ કરવામાં આવી છે, તો કઈ કઈ પ્રકારની ગુજરાતના વિસ્તાર વાઇઝ જોગવાઈઓ છે કે જેથી તમામ આખા સમગ્ર ગુજરાતને લાભ મળી શકે? ધીરેનભાઈ, હું જણાવી દો, આજ અત્યારે આપણે જે શો આપીએ છીએ એઝ અ જર્નલિસ્ટ, પત્રકારો માટે પણ રાજ્ય સરકારે બહુ સારો એવો નિર્ણય લીધો છે કે જે માન્યતા ધરાવતા જે પત્રકારત્વ છે તેમાં માની લો કે કુદરતી અવસાન પામે તો તેઓને 50,000ની જગ્યા 1,00,000નું કવચ આપવામાં આવ્યું છે. તો ક્યાંક ને ક્યાંક આ સંવેદનશીલ સરકાર જે પોતાની જાતને જે પક્ષ કહે છે તે ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું હોય તેવું લાગે છે. બીજી તરફ સરકાર મધ્યમ વર્ગના જે લોકો છે તેને દર વર્ષે 12 કિલો તુવેર દાળ આપે તે પણ એક નિર્ધાર કર્યો છે. એટલે કે મધ્યમ વર્ગના લોકોને પણ જે મૂંઝવતા પ્રશ્નો, જે તકલીફો છે તેનાથી કઈ રીતે એને નિવારી શકાય, તેને કેમ સારું એવું લાઇફસ્ટાઇલ આપી શકાય તે માટેના ક્યાંક ને ક્યાંક પગલાઓ જોવામાં આવી ગયા છે. ત્યારબાદ આદિવાસી જાતિના જે યુગલો છે તેને જે સહાય આપવામાં આવતી હતી તેમાં પણ વધારો કરી 3,000 રૂપિયાની સહાય આપવાનું પણ સરકારે નિર્ણય લીધો છે. વાત કરીએ શિક્ષણની તો ધોરણ 1 થી ધોરણ 8ના વિદ્યાર્થીઓને ગણવેશ દીઠ 600 રૂપિયાની સહાય આપવાનું પણ જોગવાઈ કરવામાં આવી છે. સુરક્ષાની વાત કરવામાં આવે તો ગાંધીનગર ખાતે પોલીસ કમિશનરની ભરતી રેન્જ બનાવવામાં આવી છે. તો ક્યાંક ને ક્યાંક એ વાતની પણ સ્પષ્ટ છે. એટલે જ મેં આપને પ્રથમ આપના પ્રશ્નમાં મેં આપને જવાબ આપ્યો હતો કે નવયુવાનોથી લઈ વયોવૃદ્ધ લોકો, આર્થિક વ્યવસ્થાથી લઈ સુરક્ષા સુધી આ તમામ મોરચે, આ તમામ જે સ્થળ પરની જે વાત કરે તો તમામ મુસદ્દાઓ જે મુદ્દાઓ છે ત્યાંને તેને સમગ્ર ચીજ વસ્તુઓને ધ્યાને લઈને આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જે ખરા અર્થમાં લોકોના હિતમાં અને ગુજરાત રાજ્યના હિતમાં છે. આગામી સમયમાં રાજકોટમાં એમ્સ બનવાનું છે, રાજકોટ અમદાવાદ હાઈવેને 6 ટ્રેક બનાવવાની પણ જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે, તો એના વિશે શું કહેશું? 6 લેન રોડની સાથોસાથ આપે જેમ જણાવ્યું કે એમ્સ હોસ્પિટલ બને છે તો તેના માટે શહેરનો વિકાસ થવો તે પણ અનિવાર્ય છે. એટલે ક્યાંક ને ક્યાંક એમ્સની મંજૂરી મળી ગયેલ છે તો હવે એમ્સ સુધી ટ્રાન્સપોર્ટેશનની સહુલત લોકોને મળે તે માટે 6 લેન રોડ. સવિશેષ સોમનાથ અને દ્વારકા જવા માટે જે કોઈ યાત્રાળુ હોય, શ્રદ્ધાળુઓ જે છે તે એક દિવસમાં બંને જે ધાર્મિક સ્થળો છે, જે બંને તીર્થ સ્થળો છે તેની મુલાકાત લેવી હોય, તેના દર્શનાર્થે જવું હોય તો હવાઈ સેવાનો પણ લાભ સરકાર આપશે તે માટે પણ ઘણી ખરી જોગવાઈઓ કરી છે. દરિયાઈ માર્ગ, માર્ગ પરિવહન, દરિયાઈ પરિવહન, વોટરવેઝમાં પણ ઘણા ખરા ફેરબદલો કરવામાં આવ્યા છે અને ઘણી જંગી જે નાણાં છે આ તમામ યોજનાઓ પાછળ ખર્ચવામાં આવ્યા છે. એટલે જ કહેવામાં આવે છે કે આ વખતનું જે બજેટ
આંક છે તે 2.17 લાખ કરોડનું છે અને તેમાં પણ જ્યારે 15,000 કરોડનો વધારો ગત વર્ષના બજેટની સરખામણીમાં જોવા મળી રહ્યો છે. પરંતુ એક બીજો પ્રશ્ન એ પણ ઉદ્ભવી થાય છે કે ચાલુ બજેટમાં 605 કરોડની પુરાંત છે. હવે સરકાર માટે પ્રશ્ન એ છે કે આ 605 કરોડની પુરાંતને કઈ રીતે ભરપાઈ કરવામાં આવશે. જો ખાદ જે ઊભી થઈ છે તે ક્યાંક ને ક્યાંકથી તો વસૂલ કરવી જ પડે. હવે જોવાનું એ રહ્યું કે સરકારને માં ક્યાં પગલાઓ હશે કે આ 605 કરોડની પુરાંત રિકવર કરી શકાય અને સાથોસાથ કોઈ પણ ગુજરાત રાજ્યની જે પ્રજા ઉપર એવો કોઈ એક્સ્ટ્રા બોજ ન નાખવામાં આવે જેથી લોકોની જે સુખાકારીમાં કોઈ પણ જાતના પ્રશ્ન ઉદ્ભવિત થાય અને આગામી જે ચૂંટણી છે એમાં પણ આગામી ચૂંટણીમાં પણ આ મુદ્દાની કોઈ અસર ન થાય. મને લાગે છે નાણામંત્રી નીતિનભાઈ પટેલ ખૂબ જ બારીકાઈથી આ તમામ ચીજ વસ્તુઓનો અભ્યાસ કરીને જે રીતે અત્યારે બજેટની જોગવાઈઓ જોવામાં આવે છે તે પૂર્ણતઃ અભ્યાસ કર્યા બાદ જ નિર્ણય લેવામાં આવ્યો તેવું સ્પષ્ટપણે માનવામાં આવે છે. દિનેશભાઈ આભાર મારુતભાઈ આ તમામ માહિતી આપવા બદલ. એકંદરે કહી શકાય કે નીતિનભાઈ પટેલનું આ બજેટ સમાજના તમામ વર્ગોને ખુશ રાખનારું અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે રૂપરેખા દોરવાની આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ આ 605 કરોડની પુરાંતવાળું બજેટ છે તે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થશે એ એક મહત્વનો પ્રશ્ન છે. રાજ્યના પૌરાણિક અને ઐતિહાસિક નગરીમાં જેની ગણના થાય છે તેવું ઈડર શહેર અરવલ્લીની પહાડીઓમાં વસેલું છે. આ પહાડીઓ પર અજવાળાના સમયનો ઈડરિયો ગઢ આવેલો છે. આ ઈડરિયો ગઢ પાસેના જૈન મંદિર પાસે તાજેતરમાં કરવામાં આવેલા ખોદકામમાં 1500 વર્ષ પૂર્વેની મનાતી જૈન મૂર્તિઓ અને કેટલાક પુરાતન અવશેષો મળી આવ્યા છે, જેથી આ ઐતિહાસિક ધરોહરને નિહાળવા જૈન સહિતના તમામ વર્ગના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક શહેર ઈડર પાસે અરવલ્લીની પર્વતમાળા આવેલા ઈડરિયાગઢનું પ્રવાસન અને ધાર્મિક ક્ષેત્રે અનોખું મહત્વ છે, જેથી અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે. આવા ઈડરિયાગઢ પર દિગંબર જૈન મંદિર પાસે નવીન સંત ભવનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. અહીં જેસીબી મશીનથી પાયાના ખોદકામ દરમિયાન એક પ્રાચીન મૂર્તિ તથા કેટલાક પુરાતન અવશેષો જોવા મળ્યા હતા. આ મૂર્તિ જૈન ધર્મની મૂર્તિ જેવી લાગતા જૈન અગ્રણીઓને જાણ કરાઈ હતી. જૈન મૂર્તિના અવશેષો મળી આવ્યા હતા. હજુ પણ ખોદકામ ચાલુ છે. વધુ તથ્યો ત્યાં ઉજાગર થાય તેવી સમાજના લોકોની અને અહીંના લોકોને લાગી રહ્યું છે કે હજી ખોદકામથી કંઈક બીજું અવશેષો મળી શકે એમ છે. જોવા જઈએ તો ઈડરિયાગઢ અને આસપાસની જગ્યાએથી અતિ પ્રાચીન અવશેષો પણ પહેલાં મળી આવ્યા હતા અને અત્યારે પણ આ અવશેષો મળી આવ્યા છે. એટલે પુરાતત્વ ખાતું એ ગાડી જો એ ગાડી આવે તો વધુ વિગતો એ ગાડી તપાસ કરતા હાથ ધરાય તેવી ભીતિ લાગી રહી છે. જૈન સમાજના અગ્રણીઓ ઈડરિયાગઢ પર જઈને તપાસ કરી મૂર્તિ સદીઓ પુરાણી જૈન ભગવાનની મૂર્તિ જેવી જ મૂર્તિ હોવાનું સાથે સ્થળ પરથી જૈન ભગવાનની પાછળના પરિકરનો ભાગ તથા કેટલાક પુરાતન અવશેષો જોવા મળ્યા હતા, જેથી ઝીણવટભરી ચકાસણી દરમિયાન ભગવાનની મૂર્તિ 1500 વર્ષ જૂની હોવાનું મૂર્તિ પર લખાણ સ્પષ્ટ થયું હતું. સાથે જ મંદિરને લગતા જે પુરાતન અવશેષો છે તે પણ એટલા જ પ્રાચીન હોવાનું ખુલવા પામ્યું હતું. પ્રાચીન અવશેષો મળ્યાની વાત વાયુવેગે ફેલાઈ જતા લોકોના ટોળેટોળા બનાવ સ્થળ પર ઉમટી પડ્યા હતા. આ મૂર્તિ અને જૈન મંદિરના પુરાવા મળ્યા અંગે પુરાતત્વ વિભાગને જાણ કરવામાં આવી છે. અહીં ખોદકામ દરમિયાન હજુ વધુ પ્રાચીન અવશેષો મળી આવવાની શક્યતા જોવાઈ રહી છે. જય જીનેન્દ્ર સાહેબ, યે દિગંબર છે, દિગંબર જૈન મંદિર હૈ, યે ગઢ કે નામ સે જાના જાતા હૈ, ઓર યે બહોત પુરાના અતિશય ક્ષેત્ર મંદિર હૈ. યહાં પે થોડા થા તો લોકો કે સહયોગ કિયા, થોડા મંદિર ધર્મશાલા રમશાલા કી સુખ વ્યવસ્થા હુઈ હૈ ઓર સાધુઓ કે લિયે થોડી જગહ કમ પડને કી વજહ સે લોગો ને સોચા કે યહાં સાધુ સંત કે લિયે હમ નિર્માણ કરેં. તો નિર્માણ કરને જા રહે થે ઓર કલ નીવ કા મુહૂર્ત હુઆ, મુહૂર્ત કરતે ખુદાઈ કરતે યે પ્રતિમા નિકલી હૈ. ઇસસે આપ ઇસમે સહયોગ પ્રદાન કરેં, દર્શન કરેં. ઓર બહોત પુરાના મંદિર હૈ ઓર અતિશયકારી મંદિર હૈ. ઓર ભૂલ આદિનાથ ભગવાન કા નામ સે જાના જાતા હૈ ઓર શીતલનાથ ભગવાન કા ભી હૈ, અચ્છી ધર્મશાલા ભી હૈ, બહોત કુછ અચ્છા હૈ. ઓર યહાં પર હા યહાં પર કલેક્ટર સાહેબ ભી આયે થે, આ કરકે દેખ કરકે ગયે હૈ. યહાં પર રોડ કા ભી નિર્માણ હોને જા રહા હૈ, અચ્છી સુવિધા હૈ, ગાડી કી સુવિધા હૈ, ભલે હૈ ઉપર પહાડ પે, આને જાને કી લોકો કી અચ્છી સુવિધા હૈ. યાત્રીઓ કે નામ સે ભી સહયોગ હૈ, યહાં કે ટ્રસ્ટી લોગ ભી બહોત હી અચ્છે હૈ, આપકો ઇસમે ભી સહયોગ પ્રદાન કર સકતે હૈ.
और बहुत पुराना मंदिर है और इसके नाम से जाना जाता है। और ये जो प्रतिमा निकली है वो खुदाई के दौरान और भी निकल सकती है, उसकी कोई अब गारंटी नहीं है। और काम चल रहा है अभी, अभी आज से 2 दिन हुआ है और संत भवन का निर्माण होते होते और भी खुदाई चल रही है, तो और भी होगा, तो आप भी इसमें सहयोग प्रदान करें और एक बार दर्शन करने का। ઈડર એક પૌરાણિક તેમજ ઐતિહાસિક નગરી તરીકે પણ ઓળખાય છે, ત્યારે અહીંથી પ્રાચીન અવશેષો મળ્યાની વાત વાયુવેગે ફેલાઈ જતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળ પર ઉમટી પડી રહ્યા છે। ઈડરિયા ગઢ પર અત્યારે અક્ષરની ટીમ ત્યારે આવી છે, ત્યારે ગઈકાલે જે અહીંયા જે જૈન દેરાસર જે મંદિરો આવેલા છે જે એની પાછળ ઉપકામ કરવામાં આવ્યું, ત્યારે ત્યાંથી જે જૈનની પુરાતન અંગે જૂની 1500 વર્ષ જૂની મૂર્તિઓ જોવા મળી હતી। હું કેમેરામેન કહી કે આ જે મૂર્તિ છે એ આપણને દેખાઈ રહી છે કે આ 1500 વર્ષ જૂની હોય એવું લાગી રહ્યું છે। આમ આ જે ખોદકામ જ્યારે ચાલે છે ત્યારે હજુ પણ કંઈક ભલે એવી આશંકા સેવાઈ રહી છે। અને બીજું આ જે મૂર્તિ જે મળી છે એ પુરાતન ખાતાએ હજી નોંધ લીધી નથી, પરંતુ આ હાલ જે ખોદકામ જે ચાલે છે આ જે ખોદકામ ચાલે છે ત્યારે હજી કંઈક ઈડર નીકળે એવી શક્યતાઓ સેવાઈ રહી છે। આ ઈડર ગઢ એક પુરા બહુ પુરાણી જે નગરી કહેવામાં આવતી, આ નગરીની અંદર ઘણા પુરાતન અવશેષો દટાઈ રહ્યા છે જે મળી શકે એમ છે। સંજય દીક્ષિત, સાબરકાંઠા, અપતજો। ગુજરાતીઓ હરવા ફરવા અને જમવાના ખૂબ જ શોખીન હોય છે, તેમાં પણ ઉનાળું વેકેશન નજીક આવી રહ્યું છે ત્યારે ફરવાના શોખીનો ફરવા જવાની તૈયારીઓ અગાઉથી જ કરતા હોય છે, પરંતુ ચાઇનામાં પ્રસરેલ કોરોના વાયરસના કારણે ફરવાના શોખીનોમાં વાયરસને કારણે ખૂબ જ ભયનો માહોલ ઉદ્ભવ્યો છે અને એડવાન્સ બુકિંગ પણ રદ થઈ રહ્યા છે તેવી વાતો વહેતી થઈ છે, ત્યારે હકીકત શું છે અને ટ્રાવેલ એજન્ટોનું શું કહેવું છે તે માટે જોઈએ અબ તકનો વિશેષ અહેવાલ। ચીનના વુહાનમાંથી ઉદ્ભવેલા કોરોના વાયરસનો પ્રકોપ ચિંતાજનક રીતે વધી રહ્યો છે। કોરોના વાયરસની ઇફેક્ટ દુનિયાના અનેક દેશોમાં મહદઅંશે જોવા મળી રહી છે। આ વાયરસથી શ્વસન તંત્રની બીમારીઓ સાથે અથવા તો એક સામાન્ય શરદીની જેમ જોડાયેલો છે, જેના લક્ષણોમાં નાકમાંથી પાણી નીકળવું, માથામાં દુખાવો થવો, તાવ આવવો વગેરેનો સમાવેશ થાય છે। આ બીમારી હાલ જાનલેવા સાબિત થઈ રહી છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આપણા ગુજરાતીઓની વાત કરવામાં આવે તો આપણા ગુજરાતીઓ હરવા ફરવાના શોખીન છે, ત્યારે ઉનાળાનું વેકેશન નજીક આવતા પ્રવાસીઓ તૈયારી કરતા હોય છે, પરંતુ ચીનમાં પ્રસરેલા વાયરસથી લોકો પોતાના પ્લાન કેન્સલ કરી રહ્યા છે, પરંતુ કોરોનાની વધુ અસર ચાઇનાની આજુબાજુના વિસ્તારમાં છે, જેમાં હોંગકોંગ, મકાઉમાં તેની ઇફેક્ટ વર્તાઈ રહી છે, જ્યારે અન્ય દેશો સિંગાપોર, મલેશિયા, થાઇલેન્ડ, દુબઈ જેવા ડેસ્ટિનેશનમાં તેની અસર નહિવત જોવા મળી રહી છે। જ્યારે કોરોના વાયરસ તો ચાઇનાના એક પાર્ટમાં છે, એની આખા વિશ્વને કોઈ એની અસર નથી, બધા બધી કન્ટ્રીની ટ્રાવેલ ગવર્મેન્ટે એડવાઇઝરી બહાર પાડી છે કે તે સેફ, તે કન્ટ્રી સેફ છે, જેમ કે સિંગાપુર છે, થાઇલેન્ડ છે, મલેશિયા છે, દુબઈ છે, આ બધી ગવર્મેન્ટે પોતાની એડવાઇઝરી બહાર પાડી છે કે ત્યાં આવવા માટે ઘણું સેફ છે। હું તમને એક ઉદાહરણ આપું તો કે ઇન્ડિયાના એક કાશ્મીર પાર્ટમાં કંઈ થયું હોય તો એની અસર કોઈ રાજકોટમાં નથી વર્તાઈ રહેવાની, પણ ઇન્ટરનેશનલ લેવલે તો એવું કહેવામાં આવશે કે ઇન્ડિયામાં આ રીતનું કંઈ ભય ફેલાયેલો છે, તેના જેવું સેમ વસ્તુ કોરોના વાયરસમાં છે। કોરોના અત્યારે ચાઇના પૂરતું લિમિટેડ છે, કારણ કે હું તમને વાત કરું કે લાસ્ટ વીક 2 દિવસ પહેલાં જ હું હજી થાઇલેન્ડથી અરાઈવ થયો છું ઇન્ડિયામાં, પણ મને થાઇલેન્ડમાં કોઈ જગ્યાએ એવું લાગ્યું નથી કે કોરોના વાયરસ છે। થાઇલેન્ડ ગવર્મેન્ટે કોરોના જાહેર થયાના 3 જ દિવસમાં ચાઇનાથી આવતી જતી બધી ફ્લાઇટો સસ્પેન્ડ કરેલી છે, જેથી કરીને થાઇલેન્ડમાં આનો પ્રસારો થયો નથી, એઝ વેલ એઝ સિંગાપોર ને મલેશિયામાંય એવું છે। હા, હોંગકોંગ અને મકાઉમાં જાજી અસર છે, તો એની બધી ફ્લાઇટો ઇન્ડિયન ગવર્મેન્ટમાંથી પણ કેન્સલ અત્યારે બતાવે છે, તો એ ઇફેક્ટ રહેશે। બાકી થાઇલેન્ડ છે, દુબઈ છે, સિંગાપોર, મલેશિયા, ઇન્ડોનેશિયા, આ જગ્યાએ કોઈ એવી મહામારી જેવું નથી કે જ્યાં લોકો કેન્સલ કરાવે। લોકો ટૂર પ્લાન કેન્સલ કરતા પહેલા જો ટ્રાવેલ એજન્ટો પાસેથી જે તે ડેસ્ટિનેશન વિશેની ચોક્કસ, સાચી, સચોટ અને યોગ્ય માર્ગદર્શન મેળવી પોતાનો ટૂર પ્લાન કરી શકે છે અને બીજા દેશોમાં કોરોનાની ઇફેક્ટ ખૂબ જ જૂજ પ્રમાણમાં છે તેવું ટ્રાવેલ એજન્ટો દ્વારા જણાવવામાં આવ્યું હતું।
અને ઘણા ખરા પ્રવાસીઓ સિંગાપોર, થાઈલેન્ડ, દુબઈની થોડા દિવસ પહેલા જ મુસાફરી કરી પાછા ફરેલ છે. અને તેના ફીડબેક પરથી ટ્રાવેલ એજન્ટોનું કહેવું છે કે જે લોકો ખોટા ડરથી ડરી રહ્યા છે અને ભય અનુભવી રહ્યા છે તેને ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. જો કોરોના વાયરસની ઇફેક્ટની વાત કરીએ તો ફક્ત ને ફક્ત ચાઇનામાં છે. ચાઇનાની બોર્ડર સીલ કરી દીધી છે. ત્યાં ફ્લાઇટ બધા લોકોએ, બધા ફોરેન જેટલા એરક્રાફ્ટ છે એ લોકોએ ફ્લાઇટ આવવા જવાનું પ્રતિબંધ કરી દીધો છે. તો તમે પોતે વિચારો કે કોરોના વાયરસને ફેલાવા માટે જ્યારે પ્રતિબંધિત હોય એ ઇલાકો આખો ને બોર્ડર જ્યારે સીલ્ડ હોય ત્યારે એ ચાઇનાની બહારે આટલું બધું ફેલાય એવો ગભરાટ જ ખોટો છે. પણ એને કારણે ઇફેક્ટ જો આવેલી વાત કરીએ તો આખું સાઉથ ઇસ્ટ એશિયા એટલે વિયેતનામ, કમ્બોડિયા, થાઈલેન્ડ, સિંગાપુર, મલેશિયા એ બધા જગ્યાએ ખાસ કરીને મોટી ઇફેક્ટ આવી છે. અને જ્યાં મીડિયા એકદમ એલર્ટ છે અને કોઈ સમાચાર બહાર નથી પડવા દેતું એવા કન્ટ્રી લાઈક દુબઈ અથવા યુરોપ કે જ્યાં ઇફેક્ટ ઓછી છે ત્યાં લોકો આરામથી જઈ રહ્યા છે. પણ એમાં બી એક ટકો ગભરાટ એ છે કે ચાઇના થઈને જતી અથવા સાઉથ ઇસ્ટ એશિયા થઈને જતી હોય એવી કોઈ ફ્લાઇટ ન લેવી. અત્યારના સંજોગોમાં ડોમેસ્ટિક પેકેજ કરતાં પણ ઇન્ટરનેશનલ પેકેજ જ્યારે સસ્તા મળે છે તો તમે એનો જરૂરથી લાભ લ્યો. કારણ કે 1/4/2020 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એક નવો રૂલ ઘુસાડ્યો છે જે છે TCS નામનો. અને TCS નામનો એ ટેક્સ લાગશે. એનાથી તમારે જો બચવું હોય તો તમારું બુકિંગ અને પેમેન્ટ 31/3 પહેલાં કરાવી લેશો ચાલુ વર્ષમાં તો તમારે એ ટેક્સ લાગુ નહીં પડે. અને ગભરાટ વગર ફરો, કોરોના વાયરસનું થ્રેટ ચાઇના સિવાય ક્યાંય નથી. એટલે લોકોની અંદર જે ભય જે છે કે ત્યાં જઈને પછી કોરોનાની ઇફેક્ટ આવે, તો ઇફેક્ટ આવે તો એ ક્યોરેબલ છે. પહેલાં તો સીધું તમને કોરોના થાય છે અને પછી તો સીધા આપણે એનો કોઈ ક્યોર જ નથી, એની કોઈ દવા જ નથી એવી વસ્તુ નથી. સિંગાપુરની અંદર ઓફિશિયલ ટુરિઝમ બોર્ડ સિંગાપુરની અંદર એ લોકોએ જાહેર કરેલું છે કે 84 કેસ એ લોકોના પોઝિટિવ આવ્યા, એમાંથી 50થી ઉપર કેસ એ લોકોએ ક્યોર કર્યા છે. એના આખા કન્ટ્રીની અંદર ભયંકર સેફ્ટી પર્પઝ અત્યારે, જેમ કે હમણાં ગઈકાલે જ સિંગાપુર ગવર્મેન્ટે ત્યાંની સારામાં સારી 7-star જેન્ટિંગ ડ્રીમ ક્રુઝ જે ચાલે છે સિંગાપુરમાં, એ લોકોને એ લોકોએ ઓર્ડર આપીને આખું નોટિસ જાહેર કરી કે તમારી ક્રુઝ જે છે એ 1 મહિના માટે ઓપરેશન્સ એના બધા બંધ કરી દીધું. એટલે એની ક્રુઝ પણ લગભગ 1-2 મહિના જેવું ત્યાં બંધ છે. અને જેટલી બી એ લોકો એ ગવર્મેન્ટને ત્યાંની પ્રિકોશન્સ લેવામાં આવે છે એ લોકો બહુ ગજબ રીતે આખું અત્યારે એકચ્યુઅલી અમારા પણ ઘણા બધા ક્લાયન્ટ્સ ત્યાં ફરી રહ્યા છે સિંગાપુર, મલેશિયા, થાય આજે જ થાઈલેન્ડ ગયા. એટલે એ લોકો પાસેથી અમે રિવ્યૂઝ લેતા હોય તો અમને ખ્યાલ આવે કે કોઈ પણ પ્રકારનું કાંઈ પણ એવું નથી કે કાંઈ વસ્તુ બંધ છે કે કોઈ સાઇટસીંગ બંધ છે કે કોઈ રેસ્ટોરન્ટમાં જમવાનું નથી કે કોઈ જગ્યાએ આપણને રોકે છે કે કોઈ ચેકિંગ ચાલુ છે કે કોઈ એવી કોઈ વસ્તુ છે જ નહીં. બધા નોર્મલ લાઈફ જીવી રહ્યા છે. અને જે લોકો જાય છે સમુકાનું એ લોકો એમ કહે છે કે અત્યારે તો અમને સારું થઈ ગયું, કાંઈ બધું ખાલી ખાલી જોવા મળે છે, તમને વ્યવસ્થિત બધું ફરી શકાય છે. ઇફેક્ટ આવવાનું શરૂ થાય એટલે જે બી લોકો બુકિંગ કરાવ્યા છે એ લોકોને સામેથી જ અમને કોલ્સ આવવાના શરૂ થઈ ગયા. એટલે અમે કીધું કે ભાઈ અત્યારે આ ઇફેક્ટ જેટલી વધતી જાય છે અને આપણે જે ફ્લાઇટની ટિકિટમાં એરલાઇન છે, હોટલ છે, જે બી બુકિંગ્સ આપણે કર્યા છે એ લોકો આપણને રિફંડ આપી દેશે, એટલે અમે તમને રિફંડ આપી દેશું, એઝ સિમ્પલ એઝ ધેટ. અમને પૂછે છે કે અત્યારે શું બુકિંગ ચાલુ છે, શું તકલીફ છે, શું છે, કઈ જગ્યાએ કોરોના ઇફેક્ટ છે. પણ અમે એ લોકોને જે છે એ સ્પષ્ટ અને જે ચોખ્ખું દેખાડીએ છીએ. અત્યારે રિસન્ટલી અમારા ક્લાયન્ટ્સ જે અત્યારે સિંગાપુર ફરે છે, દુબઈ ફરે છે, થાઈલેન્ડ ફરે છે, એ લોકોના અમે ફેસબુક ઉપર રિવ્યૂ લઈએ છીએ. ઓનલાઈન એ લોકો મૂકે છે ફેસબુકમાં, વોટ્સઅપમાં અમને એના વિડીયો આવે છે કે અહીંયા કોઈ એવી અમને કોઈ પ્રોબ્લેમ નથી. ઇવન અત્યારે જે ફરવાની મજા આવે એવી અત્યારે પહેલાં નથી આવતી, એનું કારણ હોય છે ચાઇના માર્કેટ છે એ એપ્રોક્સિમેટ 80% એ લોકો ફરવાના શોખીન હોય છે. અને એનું જે આ ગ્રુપ હોય અત્યારે એવું છે કે જ્યાં તમે ઇમિગ્રેશનમાં પણ જાઓ છો, જેમ કે થાઈલેન્ડ છે, સિંગાપુર છે, જ્યાં 1/2 કલાકનો ટાઈમ લેતા હોય છે એ અત્યારે 10 મિનિટમાં ઇમિગ્રેશન ક્લિયર કરી નાખતા હોય છે. અને ઓલરેડી અત્યારે ચાઇનાને બધાએ બેન્ડ કરેલું છે એટલે એવો કોઈ હાવ નથી. પણ સમુક્ર અત્યારે સારું છે કે અત્યારે માણસો જાય તો એને ઇઝીલી તમે સાવ ફરી શકે, નો એવો ક્રાઉડ ન મળે અને વધારે મજા માણી શકે. બધી ડેસ્ટિનેશનથી અમારા ટુરિસ્ટ પાછા હમણાં ફરીને આવ્યા છે, કોઈ તકલીફ નથી. તે લોકો ઇન્ડિયા કરતાં પણ વધારે ત્યાં સેફ ફિલિંગ કરે છે. અને સિંગાપુર, ખાસ સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ
દુબઈ આ બધા કન્ટ્રી હેલ્થ બાબતે બહુ અવેર છે, એટલે તે લોકો ખોટી રીતે કે ભાઈ જો ત્યાં ફરી શકે તેમ ન હોય તો તો તે લોકો બોલાવે એમ જ નથી. ટ્રાવેલ એજન્ટો દ્વારા ઇન્ટરનેશનલ ટૂર પેકેજીસ પર મેડિકલ ઇન્સ્યોરન્સ પણ આપવામાં આવી રહ્યો છે તેવું ટ્રાવેલ એજન્ટોએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. હા, મેડિકલ સર્વિસ એટલે ત્યાં જઈને એમને આપણા ટ્રાવેલ ઇન્સ્યોરન્સ આપણા પેકેજમાં ઇન્ક્લુડ જ હોય. અહીંથી જે બુકિંગ કરાવે એમાં કોઈ પણ પેકેજ હોય, આપણું દુબઈનું હોય, થાઇલેન્ડનું હોય, સિંગાપુરનું હોય, 14 દિવસનું હોય કે 20 દિવસનું હોય, આપણે એમાં ટ્રાવેલ ઇન્સ્યોરન્સ અહીંથી જ્યારે બુકિંગ કરાવે ત્યારથી જ લઈ લીધો હોય. એટલે ઓન ટૂર એમને કદાચ કાંઈ મેડિકલ પ્રોબ્લેમ આવે અથવા તો જવાના 4 દિવસ પહેલાં કે 5 દિવસ પહેલાં એમને કોઈ અહીંયા મેડિકલ પ્રોબ્લેમ આવ્યો અને એને હોસ્પિટલાઇઝ થવું પડ્યું તો ઇન્સ્યોરન્સ પેટે તો એમને બધું કવર થાય જ છે. પણ ફર્સ્ટ એડ કીટ પણ અમારી સાથે હોય, જે અમારો ગુજરાતી ટૂર મેનેજર અમારી કંપનીમાંથી જે સાથે માણસ ગયો હોય એમની સાથે ફર્સ્ટ એડ કીટ પણ હોય. ક્યારેક અમે એવું હવે અમે એવું પણ કરી રહ્યા છીએ કે જનરલી વોમિટિંગની ને એવી બેઝિક દવાઓ પણ અમે સાથે ટૂર મેનેજરને આપીએ છીએ કે સિનિયર સિટીઝન હોય, કોઈ નાના બાળકો સાથે હોય તો એમને એ બધી સિક્યોરિટી માટે આટલા પ્રિકોશન્સ અમે લઈએ છીએ. પછી ત્યાં કંઈ થાય તો ત્યાંની હોસ્પિટલ્સ સાથેના પણ અમારા કોન્ટેક્ટ્સ, અમારી ત્યાંની જે ઓફિસ છે એ ઓફિસ સાથે પણ વાત કરીને અત્યાર સુધી એવું કંઈ ભગવાનની દયાથી કંઈ બન્યું નથી, પણ કદાચ જો બને તો આપણે ત્યાંની હોસ્પિટલ્સ અથવા તો ડૉક્ટર્સને પણ, આપણે બધી 4-સ્ટાર 5-સ્ટાર હોટેલ્સ હોય હોટેલ્સની અંદર પોતાના ડૉક્ટર્સ પણ હોય જ, પણ કદાચ એનાથી વધારે ટ્રીટમેન્ટ લેવી પડે તો આપણે ત્યાંની હોસ્પિટલ્સને પણ આપણે કહી શકીએ છીએ. મેડિકલ સર્વિસીસમાં લાઈક જે આફ્રિકા જનારા પેસેન્જરને અમે અવેર કરીએ છીએ કે તમારે યલો ફીવર વેક્સિનેશન લઈને જવાનું હોય, જે લોકોને જે યુએસએ ઓસ્ટ્રેલિયા એમાં હંમેશ માટે જતા હોય છે પરમેનન્ટ વિઝામાં, એને બી જેટલા ઇન્જેક્શન્સ લેવાના છે એની પહેલેથી માહિતી આપીએ છીએ. હાલાકી રેગ્યુલર કન્ટ્રીઝમાં બધે ફરવા જતા હોય ત્યારે વેક્સિનેશનની જરૂર નથી રહેતી. તો આ તો આજના અબતક સ્પેશિયલ, કાલે ફરી મળીશું આજ સમય અબતક સ્પેશિયલ સાથે. ત્યાં સુધી જોતા રહો અબતક. નમસ્કાર.